94.3 My FM. Jina ho to Jiyo Dil Se. Zindagi Express 3.0 ma 94.3 My FM par hun chu Aarti. Valentine's week ujvi rahya chhe apne prem ni vato karine, tamari vato karine. Zindagi Express 2012 ma shuru thayo. Somvar thi shukravar roj ek varta hun lagti gayi, sambhalavti gayi. A patro aaspas ma kyank dekhaya ne main આકાર આપ્યો એમને. આ ઘટનાઓના મૂળ રોજબરોજની જિંદગીમાં જડી આવ્યા ને મેં દેહ આપ્યો એમને. આ સંવેદનાઓ અંતરમનમાં છુપાયેલી જડી આવીને મેં વાચા આપી એમને. 5 વર્ષને 1000થી વધુ વાર્તાઓ. પણ હવે હું તમારી વાત કહેવાની છું, અલબત્ત મારા શબ્દોમાં. રોજ એક વિષય હું પસંદ કરું છું, તમને મારા ફેસબુક, ઇન્સ્ટા ને ટ્વિટર એકાઉન્ટ પર જણાવું છું. એટ આરતી વ્યાસ પટેલ એ મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સનું સરનામું છે. રોજબરોજના ટોપિક્સ હું એની પર જ કહેતી હોઉં છું, ફેસબુક લાઈવ દ્વારા કે પછી ઇન્સ્ટા સ્ટોરી દ્વારા. લાઈક કરો ફેસબુક પર આરતીનું પેજ અને ટ્વિટર ને ઇન્સ્ટા પર ફોલો કરો મને એટ આરતી વ્યાસ પટેલ. કયો વિષય ને તમારે કઈ રીતે મારી સુધી મોકલવો એ બધી ડિટેલ્સ મળી જશે એમાંથી. આજનો વિષય છે તમે તમારા વાલમને કે પછી તમારા વાલમે તમને આપેલી પહેલવહેલી ગિફ્ટ કઈ. આજ માટે મેં પૂછેલું એવી કઈ ભેટ જે તમારા વાલમે તમને કે તમે તમારા વાલમને આપી હોય. મારી વાત કરું, મારીને સંદીપની. મેં અગાઉ કહેલું એમ મારીને સંદીપની દોસ્તી, અમે સાથે નાટકોમાં કામ કરીએ ને ત્યારથી. બે છોકરાઓની હોય એવી દોસ્તી, કામ વખતે મળવાનું થાય એવી દોસ્તી. ને મારા જીવનનો એ અજીબ તબક્કો હતો, પ્રોફેશનલ લાઈફ એક નવી જ હાઈટ પકડી રહી હતી ને પર્સનલ લાઈફ સાવ ખાડી ગયેલી. અવિશ્વાસ, શંકા અને દ્રોહનો અનુભવ સખત પીડા આપતો રહેલો. કામમાંથી માથું ઊંચું થતું કે તરત ડિપ્રેસ થઈ જવાતું. જીવનનું મહત્વ શું જેવા પોકળ વિચારો આવ્યા કરતા હતા. કોઈને મારી પડી નથી એવું લાગ્યા કરતું હતું, એવું નહોતું તો પણ. એ સમયે સંદીપ એક મજબૂત દોસ્તની જેમ ઊભો રહ્યો. એણે શાંતિથી મને સાંભળ્યા કરી ને પછી મારા વ્યક્તિત્વને, મારા સ્વભાવને એણે એક મજબૂત પાયો આપ્યો. મારો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં એણે મને મદદ કરી. મને મારી જ જિંદગીની ભેટ એણે આપી. હવે આનાથી વધુ મૂલ્યવાન કઈ ભેટ હોય કહો તો? શુભાંગી કહે છે કે 1988 થી 1999 સુધી દરેક વેલેન્ટાઇન્સ ડેમાં એણે પતિદેવને ગિફ્ટ આપી છે. પણ પહેલી વાર શુભાંગીએ જે ગિફ્ટ આપેલી એ ડાયમંડ રિંગ ને ગુલાબોની હતી. નેમી સોનીએ સગાઈ પહેલા વાત વાતમાં ભાવિ પતિદેવ પાસે જાણી લીધેલું કે એમને મોટા ડાયલવાળી ઘડિયાળ બહુ ગમે. ને નેમીએ બરાબર યાદ રાખીને પોતાના વાલમ માટે ફાસ્ટ ટ્રેકની ઘડિયાળ ખરીદેલી ને સગાઈને દિવસે સાંજે જ ભેટ આપેલી. આયુષે પહેલી વેલેન્ટાઇન ગિફ્ટ તરીકે પોતાની વાલમના સારા ફોટા ભેગા કરીને આલ્બમ બનાવેલું. વેલેન્ટાઇન્સ ડે ને દિવસે જાગે એ પહેલા એનું ધ્યાન એ આલ્બમ પર જ પડે એવી વ્યવસ્થા કરેલી. સલું પ્રેમમાં પડેલા લોકો શું શું નથી વિચારતા, નહીં એને શું ગમશે ને જે વસ્તુ આપવાની છે એ ગિફ્ટ નક્કી થઈ પણ જાય તો એનો રંગ કેવો લેવો, કંઈ પહેરવાની વસ્તુ હોય તો એને થઈ તો રહેશે ને. ને સૌથી અગત્યની વાત, આની પાછળ રહેલો પ્રેમ એ સમજી શકશે કે નહીં. તેજલ એની વાલમની ગિફ્ટમાં સખત રીતે પકડાઈ ગયેલી. તેજલે નક્કી તો કરી નાખ્યું કે પ્રિયતમને પહેલવહેલી ભેટ આપવી એ ઘડિયાળ નહીં આપવી. પણ એ ઘરમાં કઈ કઈ રીતે? જો એવી ખબર પડે એના મમ્મી પપ્પાને કે દીકરાની બહેનપણીએ ઘડિયાળ ભેટ આપી તો બધાને 2 વત્તા 2 4 કરતા વાર ન લાગે, ખબર પડી જ જાય કે દીકરાની આ બહેનપણી કંઈક ખાસ છે. એટલે તેજલ એને એના વાલમ પાર્થે યુક્તિ કરી. પાર્થે ઘરમાં કહ્યું કે લેઝ વેફરમાં એને ઇનામ લાગ્યું છે ને આ ઘડિયાળ આવી છે. બસ કોઈને શંકા ન ગઈ ને આ બંનેને હાશ થઈ. આખરે તેજલે આ રિસ્ટ વોચ લેતા પહેલા કેટલોય સમય એ વિચારવામાં વિતાવેલો કે એને ગમશે કે નહીં. ને પાર્થને ઘડિયાળ બહુ જ ગમી એટલે જ તો એણે એના ઘરમાં ખોટું બોલવું પડેલું. પણ આખરે વાત પતી ગઈ. ના, ખરેખર તો શરૂ થઈ. આ દોસ્તીની ખબર થોડા સમય પછી પાર્થના અને તેજલના ઘરમાં થયેલી. તેજલનું પાર્થના ઘરમાં આવવા જવાનું શરૂ થયેલું. સ્વાભાવિક વાતો થતી રહેલી ને એક દિવસ વાત વાતમાં તેજલથી પાર્થના ઘરે બોલાઈ ગયેલું કે આ ઘડિયાળ ખરીદવા માટે એણે કેટલું વિચારવું પડેલું. બસ
એ એક ક્ષણ. પાર્થના મમ્મીએ તેજલની સામે જોયું ને બોલ્યા, તો એ ઘડિયાળ લેઝ વેફરમાં નહોતી આવી, બરાબર ને? શરમાઈને ચૂપ થઈ જવા સિવાય બીજો કોઈ રસ્તો ક્યાં હતો તેજલ પાસે? તેજલ અને પાર્થની તો આમ સરસ લવી ડવી હેપ્પી વાત હતી, પણ નિશાને મન ગિફ્ટનું જે મહત્વ હતું એ કદાચ સામેવાળા માટે નહોતું. નિશાએ બહુ સરસ ટૂંકું ને ટચ લખી મોકલ્યું છે. નિશાએ એના વાલમ માટે બહુ હોંશથી શર્ટ ખરીદેલું, પોતાને ગમતું શર્ટ, પણ એને મોટું પડ્યું. હવે શર્ટ બદલાય એવી શક્યતા નહોતી, કારણ કે નિશા પાસે બિલ હતું જ નહીં. ગિફ્ટ તો આપવી જ હતી એટલે નિશા બીજું શર્ટ લઈ આવી. આ શર્ટ એની સાઈઝનું હતું ને એની જ પસંદનું, નિશાની પસંદનું નહીં. ને વધુ ખરાબ તો એ કે નિશાએ પસંદ કરેલું શર્ટ એણે કચવાતા મને બીજા કોઈને આપી દેવું પડ્યું. નિશા માટે કદાચ એ શર્ટ નહોતું, એની લાગણીઓ હતી, સંવેદનાઓ હતી, ને સામેવાળા માટે માત્ર શર્ટ. ભેટ લેવા દેવામાં આપણું મન કેટલું વહી જાય છે નહીં. ને નિશાની વાત તો કદાચ નાની મોટી સાઈઝના શર્ટની હતી, પણ પરફેક્ટ સાઈઝનું શર્ટ હતું તોય દીપાલીએ કેટલું સાંભળવું પડેલું. દીપાલીની વાત રસ પડે એવી છે. માત્ર 17 વર્ષની હતી દીપાલી ને વત્સલે પ્રપોઝ કરેલું દીપાલીને. આજથી 28 વર્ષ પહેલાની વાત છે. હા, ને એમના મળ્યા પછીની વત્સલની પહેલી બર્થડે, એટલે કે વત્સલ દીપાલી સાથે હોય એવી વત્સલની પહેલી બર્થડે. દીપાલીએ બહુ વિચારીને વત્સલને શર્ટ આપવાનું નક્કી કરેલું. હવે એ જમાનામાં આજથી 28 વર્ષ પહેલા તો રેડીમેડ શર્ટ્સનું જરાય ચલણ નહીં, એટલે દીપાલીએ કાપડ ખરીદ્યું. હવે વત્સલને સરપ્રાઈઝ આપવી હતી એટલે માપ આપવા આવવાનું તો કહેવાય નહીં. દીપાલીએ પોતાની સૂઝબૂઝ વાપરીને શર્ટ સીવડાવ્યું ને વત્સલને ભેટ આપ્યું. ને બધાના આશ્ચર્ય વચ્ચે વત્સલને એ શર્ટ બરાબર આવી રહ્યું, જાણે પોતે માપ આપીને સીવડાવ્યું હોય ને એ રીતે. આમ તો દીપાલી માટે ગર્વ લેવા જેવી વાત હતી, પણ એને બદલે દીપાલી શરમાઈ ગઈ. બધાએ એને ચીડવવા માંડી ને, એટલે કેટલી વાર વત્સલને ભેટી છું કે આટલું પરફેક્ટ માપ ખબર પડી તને? દીપાલીની વાત સાંભળીને મને રમેશ પારેખની પેલી પંક્તિઓ યાદ આવી ગઈ. કોઈ પૂછે કે ઘર તારું કેટલું, મારા વાલમજી બાત ભરે એટલું. સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. વિવેકે તો દિલની વાત કહેવા માટે વેલેન્ટાઇન્સ ડે જ પસંદ કરેલો. વિચારેલું કે ગુલાબ આપું ને વાત કહી જ દઉં. હવે વિવેકે ગુલાબ લીધો, મનોમન શું કહેવું એ નક્કી કરી લીધું ને પહોંચી ગયો ક્લાસ પર. બંને સાથે જ તો ભણતા હતા. કાગડોળે રાહ જોવા લાગ્યો, ક્યારે આવશે ક્યારે આવશે. ન આવી એ દિવસે ક્લાસમાં. મોડું થયું હશે એમ માન્યું, તોય ન દેખાય. ક્લાસીસ પૂરા થઈ ગયા ત્યાં સુધી. હવે શું કરવું? ગુલાબ તો હજી હાથમાં હતું ને કહેવા ધારેલી વાત દિલમાં. નક્કી કર્યું કે એને મળવા બીજા ક્લાસીસ પર જવું. બાનુંય નક્કી કરી નાખ્યું. વિવેકની એક ચોપડી એની પાસે હતી, એ લેવા જવાના બાને બીજા ક્લાસ પાસે પહોંચી ગયો. ક્લાસ પૂરા થવાની રાહ જોવા લાગ્યો. ક્લાસ પૂરો થયો, બધા બહાર નીકળ્યા, સાથે એ પણ સાથે એની બહેનપણીઓ પણ હતી. ખલાસ, વિવેકે એ એકલી હોય ત્યારે ગુલાબ આપવું ને દિલની વાત કહેવી એની પ્રેક્ટિસ કરેલી, પણ એ બહેનપણીઓથી ઘેરાયેલી હોય ત્યારે શું કરવું એ નહોતું વિચાર્યું. ગુલાબનું ફૂલ હાથમાં જ રહી ગયું ને કહેવા ધારેલી વાત મનમાં. ન અપાયેલી એ વિવેકની ભેટ આજે પણ બરાબર યાદ છે એને. પણ ઇતિશાએ ગિફ્ટ આપવા માટે જે વ્યવસ્થાઓ કરવી પડી, જે મહેનત કરવી પડી એને પણ યાદ છે. લગ્ન પછીનો પહેલો વેલેન્ટાઇન્સ ડે ને ઇતિશાને એના વરજીને ભેટ આપવી હતી, સરપ્રાઈઝ આપવી હતી. એની આંખમાં એ સમય ઉમટતો પ્રેમ અનુભવો હતો, એના આહલાદક આલિંગનમાં ખોવાઈ જવું હતું. ઇતિશાએ નક્કી તો કરી નાખ્યું કે એવો મગ આપવો જેના પર પોતાનો ને હબીનો ફોટો હોય. પણ પ્રશ્ન એ હતો કે લગ્ન કરીને ગાંધીનગર આવેલી ઇતિશાને ગિફ્ટ શોપ ક્યાં હોય એની જાણ નહીં, એટલે મદદ લેવી પડેલી નણંદની. ને નણંદની મદદથી ગિફ્ટ શોપ તો શોધી, પણ પૈસા? નવા નવા લગ્ન થયેલા,
ઘરમાં બીજા કોઈ પાસે મંગાઈ ને વરજી પાસે તો મંગાય જ નહીં, તો એને ખબર પડી જાય. એટલે ઇતિશાએ લગ્ન વખતે પગે લાગ્યાના જે રૂપિયા મળ્યા હોય ને એમાંથી આ વેલેન્ટાઇન્સ ગિફ્ટ ખરીદી. હાસ તો પ્રેમમાં કેમ મારું કે તારું રહે છે, પ્રેમમાં બધું આપણું જ થઈ જાય છે ને. તમે તમારા એને પહેલી ગિફ્ટ કહી આપેલી કે તમારા એ તમને પહેલી ગિફ્ટ કહી આપેલી, એની વિશે હું વાત કરી રહી હતી વેલેન્ટાઇન્સ વીક નિમિત્તે જિંદગી એક્સપ્રેસમાં. વેલેન્ટાઇન્સ વીક છે એટલે આખું અઠવાડિયું હું પ્રેમની જ વાતો કરવાની છું. હું રોજ એક વિષય પર પ્રશ્ન પૂછું છું, એની પર તમે પણ તમારી વાત લખીને મોકલી શકો. તમારી વાત હું મારા શબ્દોમાં આખા શહેરને સંભળાવીશ. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર, આ ત્રણ ઠેકાણે હું આ વિષય આપતી રહું છું. એટ આરતી વ્યાસ પટેલ, RTIVYASPATEL એ મારું સરનામું છે. તમારી વાત મારા શબ્દો, એ જ તો છે જિંદગી એક્સપ્રેસ 3.0. ગુલાબનું ફૂલ હોય કે નોટબુકમાં છુપાડેલું મોરનું પીંછું, મોંઘી ઘડિયાળ હોય કે પછી સાવ સસ્તો હાથરૂમાલ, પહેલી ભેટ હંમેશા યાદ રહે છે, કારણ કે એ તમારા વાલમે તમને આપી છે. એ ભેટ લેતી વખતે મનમાં થતી આશંકા, ક્યાંક ડર, ક્યાંક પ્રેમ, ક્યાંક લાગણીઓ, એ બધું જ એ ભેટ સાથે સંકળાય છે. ઘણા બધાએ મને લખ્યું છે, બહુ જ ટૂંકા શબ્દોમાં, બહુ જ બે ત્રણ વાક્યોમાં લખ્યું છે કે મેં પહેલું શર્ટ આપ્યું તો એ હજી પણ એના કબાટમાં છે, અથવા તો મેં ગિફ્ટ આપવા ધારેલી આપી નહોતો શક્યો ને હજુ એ શાલ મારા કબાટના કોઈ ખૂણે સચવાઈને પડી છે. કેટકેટલી એવી વાતો છે કે જે ભેટ અપાઈ છે અથવા નથી આપી શકાય. વેલેન્ટાઇન્સ વીક છે, રોજ પ્રેમની વાત કરવાની છું, પ્રેમમાં ભંગ થવાની પણ વાત કરવાની છું. તમને કાલે ફરી મળું, ત્યાં સુધી ગુડ નાઇટ, ટેક કેર એન્ડ જીઓ દિલ સે. My FM, Jiyo Dil Se.